વાત કરીએ તો આસામમાં ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરનું ગંભીર સંકટ સર્જાયું છે. રાજ્યના કારીમગંજ અને લખીમપુરા જિલ્લાઓમાં પૂરને કારણે 38,000થી વધારે લોકો બેઘર બન્યા છે. આસામમાં ભીષણ પૂરના કારણે લોકો હાલાકીમાં મુકાયા છે. આસામમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે કુલ 1,00,000થી વધારે લોકોને પૂરની અસર થઈ છે. સરકારના જણાવ્યા પ્રમાણે રાજ્યના કુલ 100 ગામો પર પૂરના પાણી ફરી વળ્યા છે અને 783 હેક્ટર વિસ્તારમાં ઉભા પાકને માતબર નુકસાન થયું છે. પૂરગ્રસ્ત લોકો માટે સરકાર દ્વારા 16 રાહત કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં હાલ હજારોની સંખ્યામાં લોકોએ આશ્રય લીધો છે. આસામની ધનસિરી અને જિયા ભારલી બંને નદીઓ ભયજનક સપાટી વટાવતા પૂરનું સંકટ ગંભીર બન્યું છે. અહેવાલો મુજબ હજુ રાજ્યના ગુલઘાટ તથા નુમાલીગઢ જિલ્લામાં નુકસાની ચકાસણી કરવાની બાકી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ જિલ્લાઓમાં કુલ 3,369 હેક્ટર વિસ્તારમાં ઉભા પાક પર પાણી ફરી વળ્યા છે. લખીમપુર અને સોનીપત જિલ્લામાં રસ્તાઓ ધોવાઈ ગયા હોવાથી રાહત અને બચાવ કામગીરીમાં મોટા પાયે અવરોધ સર્જાયો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.